વિવેક ચુક્યા ને વાડાસર પંચાયતની બોડીએ આપી રાજીનામાની ચીમકી. પંચાયતની બોડી સહિત 60 સભ્યો આંગણવાડીના ભ્રષ્ટાચાર બાબતે રૂબરૂ રજૂઆતો કરવા પહોંચ્યા. ભુજ તાલુકાના વાડાસર ગ્રામ પંચાયતના સરપંચ સહિતના ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો લાંબા સમયથી અણઉકેલ પ્રશ્ન અંગે તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોઈ નિરાકરણ નહીં લાવવામાં આવતા આખરે રજૂઆત કરવા માટે 11 વાગ્યે જિલ્લા વિકાસ અધિકારીની કચેરી ખાતે રૂબરૂ સમૂહમાં પહોંચ્યા હતા. રજૂઆત કરવા માટે ડીડીઓના પીએ મારફતે જિલ્લા વિકાસ અધિકારીને કહેવામાં આવ્યું હતું કે ડીડીઓએ વાડાસર ગ્રામ પંચાયતના સરપંચ સહિતના સભ્યો છેક ગામડેથી ડીડીઓની કચેરીએ રજૂઆત કરવા માટે આવ્યા ત્યારે ડીડીઓએ વાડાસરના સરપંચ સહિતના સભ્યોને હમણાં બોલાવું છું તેમ કહી ડીડીઓ પાછલા દરવાજેથી ઓફિસમાંથી નીકળી ગયા હતા. રજૂઆતો કરવા પહોંચેલા લોકો ડીડીઓ ક્યારે બોલાવશે તેની રાહ જોઈ બહાર બેઠા હતા અને સાહેબ મીટિંગમાં નીકળી ગયા હતા. આખરે રજૂઆત કરવા આવેલા સભ્યોએ ડીડીઓના પીએને રજૂઆતો કરી ત્યારે પીએએ જણાવ્યું હતું કે સાહેબ મીટિંગમાં નીકળી ગયા છે. આ બાબતની જાણ થતાં વાડાસર ગ્રામ પંચાયતના સરપંચ સહિતના સભ્યો અને ગ્રામજનો નારાજ થઈ ડીડીઓથી રોષે ભરાયા હતા અને ડીડીઓના વિચિત્ર વલણની આકરી આલોચના કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ગામડેથી ભાડા ખર્ચી અને ડીડીઓને રજૂઆતો કરવા માટે આવીએ છીએ ત્યારે રજૂઆતો માટે ડીડીઓ સમય ન ફાળવે તે પ્રજાના પ્રતિનિધિનું ઘોર અપમાન છે. વાડાસર ગ્રામ પંચાયતના પ્રીતિબેન મુરજીવે કરિયાએ જિલ્લા વિકાસ અધિકારીને જે પત્ર રજૂઆતો પેટે પાઠવેલ છે તેમાં જણાવ્યું હતું કે આંગણવાડીના બાંધકામમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવી છે. આ બાબતે અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ ભ્રષ્ટાચારી તત્વો સામે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. આંગણવાડીના કામમાં મસ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ડીડીઓ સમક્ષ આંગણવાડીના કામમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે રૂબરૂ ચર્ચા કરવાના આશ્રયથી વાડાસર ગ્રામ પંચાયતના સરપંચ પ્રીતિબેન મુરજીવે કર્યા, ઉપસરપંચ કુંવરબેન હરેન્દ્ર, પંચાયતના સભ્યો બાણબાઈ મુરજી, લાલજી કરશન, મુરજી વેલજી, વાલજી હરજી રાબડિયા, પ્રેમિલાબેન જયંતિ રાબડિયા, ભોજાભાઈ, ગાંગાભાઈ જખુભાઈ અને ગ્રામજનોએ રજૂઆતો કરવાનું નક્કી કર્યું હતું પરંતુ ડીડીઓએ પંચાયતની રજૂઆતો સાંભળવાની બદલે નકારાત્મક વલણ અપનાવતા ગ્રામજનોમાં અને પંચાયતની બોડીમાં રોષની લાગણી વ્યાપી હતી. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વાડાસર ગામે આંગણવાડીના કામમાં થયેલ ભ્રષ્ટાચારના બાબતે રજૂઆતો રૂબરૂ ન સાંભળે તો ન છૂટકે આખી બોડી રાજીનામું ધરી દેશે તેવી ચીમકી આપવામાં આવી છે. 60 જેટલા માણસો ભાડા ખર્ચેને ડીડીઓને રૂબરૂ રજૂઆતો કરવા માટે પહોંચ્યા હતા અને ડીડીઓ પંચાયતની બોડીની રજૂઆતો સાંભળે નહીં અગર તો સંતોષકારક પ્રત્યુત્તર પણ ન આપે તો પ્રજાના પ્રતિનિધિ તરીકે કામ કરવાનો કોઈ જ હક નથી તેવી સ્પષ્ટ ચીમકી આપવામાં આવી હતી અને આખી બોડી રાજીનામા આપી દેવાના મૂડમાં છે તેવું સ્પષ્ટ જણાવાયું હતું. અમે આજે શરૂઆતમાં પહેલાં સવારના 11 વાગે જિલ્લા વિકાસ અધિકારી પાસે આવેદનપત્ર આપવા માટે ગયા હતા અને અત્યારે અમે તાલુકા પંચાયતમાં આવ્યા હતા. અમે પહેલાં જિલ્લા પંચાયતમાં એટલા માટે આવ્યા હતા કે અમારા ગામની અંદર આંગણવાડી જે બની છે એની અંદર ભ્રષ્ટાચાર કરી, તમામ ગેરરીતિઓ વાપરી અને નાના બાળકોને નુકસાન થાય એવું કામ કરી અને વેસ્ટેજ માલ લઈ અને બનાવેલો છે એ તંત્ર પાસે વારે ઘડી અમે મૌખિક રજૂઆત કરવા છતાંય ગામની મહિલાઓ, ગામના અગ્રણીઓ, પંચાયતની આખી આખી ટીમ 3-4 વખત રજૂઆત કરે છતાં પણ કોઈ એને થઈ જશે આ જ જવાબ આપે પણ કોઈ કામ કર્યું નહીં. એટલા માટે ગામ લોકોએ કાલે સાંજે ત્યાં ભેગા થઈને મિટિંગ કરી કે આપણે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીએ અને એને કહીએ ગામમાં શું ગેરરીતિ થઈ છે જોઈએ. પણ જિલ્લા વિકાસ અધિકારી પાસે સવારના અમે આવેદનપત્ર લઈને ગામના 60-65 લોકો અમે આવ્યા ત્યારે ગામના લોકોએ સાહેબ પાસે રજૂઆત કરવા જતા હતા ત્યારે સાહેબ પહેલાં તો પાછલા દરવાજેથી નીકળી ગયા કારણ કે એને તો લોકતંત્રની હત્યા જ કરવી હતી. કારણ કે ગામની એક મહિલા સરપંચનું જોડાણ સાંભળીને આ લોકો કહે છે કે મહિલાને સરપંચ બનાવો શાના માટે બનાવવાનું. ડીડીઓ સાહેબ એટલું નથી સમજતા કે નાના નાના બાળકો ઘરે મૂકીને આવ્યા છે કે સવારના 10:30 કરીને અમને બેસાડ્યા, 1:30 વાગે ડીડીઓ સાહેબ આવ્યા પછી સરપંચ સાહેબ અને અમારા સરપંચ મહિલા સરપંચ અને અમારા પંચાયતના સભ્યો અને ગામજનો જ્યાં હાજર થયા ડીડીઓ સાહેબની ઓફિસમાં ત્યારે એને એવું કીધેલું સરપંચ સાહેબને કે તમે કાંઈ જાણતા નથી, તમે સમજતા નથી, આવો શબ્દ વાપર્યો. આ શબ્દ એક મહિલાનું અપમાન છે કારણ માન માનતો એક મહિલાઓ આગળ આવતી હોય
અમે ગામની અંદર કેમ ઊભા કરતા હશું મહિલાને સરપંચ તરીકે આગળ લાવવા માટે, એ અમારા મન જાણે છે કેટલે અમે કઠિનાઈ વેસ્ટ કરતા હોઈએ. એ જગ્યાએ ઓફિસરો આવા જવાબ આપી અને લોકતંત્રની હત્યા કરે છે. એટલે અમને પૂરેપૂરી ખાતરી છે કે આ લોકો બધાએ ભ્રષ્ટાચારની અંદર લિપ્ત છે. એટલે આ લોકો ભીનું સકોલવા માગે છે. એટલે ગામ લોકોએ નક્કી કર્યું હતું કાલે જે મિટિંગની અંદર કે જો ડીડીઓ સાહેબ ના સાંભળે તો આપણે સ્વૈચ્છાએ આખી પંચાયતે રાજીનામા આપવા છે. આ લોકોના પેટનું પાણી પણ નથી હલતું, લોકતંત્રની હત્યા થાય છે. આખી પંચાયત ચૂંટાયેલી રાજીનામા આપે છે, આ લોકો હસે છે હજી બેસીને. આ લોકો ખાલી પૈસાના, જનતાના પૈસા નથી, પગાર લઈ અને મોજ કરે છે અને ભ્રષ્ટાચાર કરી અને મોજ કરે છે. પણ અમે એને ચોખ્ખું કીધું છે, અમે કોઈ ઉગ્રવાદ કરવાના નથી. અમે ગાંધીજી ત્યાં માર્ગે સોમવારથી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી એની પાસે જગ્યાની માફ ફાળવણી કરશું. જિલ્લા પંચાયતની બાજુમાં ગમે ત્યાં અમને તમે જગ્યા આપો ત્યાં અમે ભૂખ હડતાલમાંથી ઉતરવા જઈ રહ્યા છીએ. અને આજે આખે આખું ગામ અમારી સાથે છે, એ બધાએ જાણે છે કે ત્યાં ડીડીઓ સાહેબ પાસે આવ્યું હતું. અને અત્યારે પણ મારા ગામના માણસો પોલીસ તંત્ર દ્વારા જ્યારે મને ઉપાડી જવામાં આવતો હતો ત્યારે કે મુરજીભાઈ તમને અમે જવા નહીં, આ મારી લાગણી, મારા ગામના વિશે હું બહુ આભારી છું. અને આ ભાઈઓ મારી સાથે મને જેમ નાના ભાઈની જેમ સ્વીકારે છે, હું ખૂબ ખૂબ એનો આભારી છું. અને મારી પંચાયતની ટીમનો પણ ખૂબ ખૂબ આભારી છું કે એક અવાજની હાલે તમામે તમામ સરપંચ અને સભ્યો બધાએ રાજીનામા આપ્યા.